नमस्ते मित्रों मित्रों धोरण 9 सामाजिक विज्ञान विषय ની અંદર મિત્રો નકશો ખૂબ જ મહત્વ ધરાવે છે. ત્રણ માત્રો મિત્રો આપણે નકશો પૂછાય છે અને ખૂબ જ ઓછી મહેનતે મિત્રો આપણે સારી થી સારો નકશો તૈયાર કરી ને તો ત્રણ માર્ક પૂરેપૂરા આવી જાય છે. મિત્રો મિત્રો શરૂઆત આપણે આપણે જે રાજ્યમાં રહીએ ને તે રાજ્યથી આપણે શરૂઆત કરીએ. મિત્રો નકશા માં તમે જોઈ શકો છો ગુજરાત રાજ્ય. ગુજરાતનું પાટનગર કયું છે મિત્રો? ગાંધીનગર. જે પણ તમે જોઈ શકો છો ગુજરાતનું સૌથી મોટું વિકસિત બંદર કંડલા બંદર, જે તમે જોઈ શકો છો આ નકશાની અંદર. ગુજરાતની અંદર મહત્વના બે અખાતો આવેલા છે, કચ્છનો અખાત અને ખંભાતનો અખાત, એ પણ આપણે મિત્રો નકશામાં જોઈ શકીએ છીએ. ત્યાર પછી મિત્રો ભારતના પશ્ચિમ ભાગની અંદર જે આ સાગર આવેલો છે, કયો સાગર? અરબ સાગર. અરબ સાગર પણ તમે જોઈ શકો છો મિત્રો. અરબ સાગરની નીચે ભારતનો કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ ટાપુ, એ પણ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો ખૂબ જ સરસ. ત્યાર પછી મિત્રો ભારતના દક્ષિણ ભાગની અંદર એનો પડોશી દેશ શ્રીલંકા, એ પણ તમે એકદમ છેક દક્ષિણ ભાગમાં જોઈ શકો છો. અને ત્યાં જ હિન્દ મહાસાગર પણ આવેલો મિત્રો જોઈ શકો છો. મિત્રો ભારતની વચ્ચોવચ્ચથી જે રેખા પ્રસાર થાય છે 82.5 પૂર્વ રેખા, જેને આપણે પ્રમાણ સમય રેખા પણ દર્શાવી શકીએ છે, એ ભારતની વચ્ચોવચ્ચથી પ્રસાર થાય છે મિત્રો, એ પણ તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી મિત્રો ભારતના પૂર્વ ભાગમાં બંગાળાની ખાડી આવેલી છે અને એની સાથેની નીચે ભારતનો કેન્દ્ર શાસિત પ્રદેશ અંડમાન નિકોબાર ટાપુ, એ પણ તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી મિત્રો ભારતના પૂર્વ ભાગની અને પશ્ચિમ બંગાળ રાજ્ય છે એનું રાજ્ય છે કોલકાતા, એ પણ તમે નકશામાં જોઈ શકો છો મિત્રો. ત્યાર પછી મિત્રો ભારતની અંદર તમે અસમ રાજ્યમાં જાઓ તો અસમ રાજ્ય ક્યાં દર્શાવેલું છે પૂર્વ ભાગમાં, એ પણ તમે જોઈ શકો છો. ભારતનો પડોશી દેશ નેપાળ, જે નેપાળ જે ઉત્તરાખંડ અને સિક્કિમ રાજ્યની વચ્ચોવચ્ચ આવેલો છે, જે મિત્રો તમે નકશાની અંદર જોઈ શકો છો. અને ભારતના વાયવ્ય સરહદે પાકિસ્તાન દેશ, જે આપણો પડોશી દેશ છે, એ પણ આપણે જોઈ શકીએ છીએ. સાથે સાથે મિત્રો ભારતની બરાબર મધ્યમાંથી કર્કવૃત પ્રસાર થાય છે, જેને 23.5 ઉત્તર અક્ષાંશ રેખા તરીકે પણ ઓળખી શકીએ છીએ. એ કર્કવૃત રેખા ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા એ રાજ્યમાંથી પ્રસાર થતી આગળ વધે છે. મિત્રો તમે આ 13મા પાઠના નકશા તમે જોયા છે. મિત્રો આપણે હવે પાઠ નંબર 16 આબોહવાના નકશા પર આપણે આગળ પહોંચીએ. મિત્રો પાઠ 10 ની અંદર જે આપણે જે રાષ્ટ્રીય રાજધાની વિસ્તાર છે, આપણો ભારતની જે રાજધાની છે દિલ્હી, તમે જોઈ શકો છો મિત્રો જે ઉત્તર ભાગમાં આવેલી જોવા મળે છે, જે આપણો સ્ટેટ કેપિટલ તરીકે આપણે તેને ઓળખાવી શકીએ છીએ. ભારતના ઘણા બધા નેતાઓ દિલ્હીથી પોતાનો વહીવટ કરતા જોવા મળે છે, જેને કારણે દિલ્હી એક ખૂબ જ મહત્વ ધરાવતું જોઈ શકીએ છીએ. મિત્રો ત્યાર પછી આપણે જોઈશું પાઠ 16 આબોહવા. જે તરીકે મિત્રો આપણે અગાઉના ભાગમાં અરબ સાગર, હિંદ મહાસાગર અને પશ્ચિમ બંગાળની ખાડી જોઈ, એ તરીકે મિત્રો અહીં આપણે રણ પ્રદેશ વિશે જોઈશું. ભારતની અંદર રાજસ્થાનની અંદર રણ પ્રદેશ લાગ્યો છે અને ગુજરાતની અંદર લાગ્યો. ગુજરાતના રણ પ્રદેશની અંદર કચ્છનું મોટું રણ અને કચ્છનું નાનું રણ, એ પણ તમે જોઈ શકો છો. રાજસ્થાનનો રણ પ્રદેશ, જેને આપણે બીજું નામ મહામરુસ્થલ તરીકે પણ મિત્રો આપણે ઓળખાવી શકીએ છીએ. ત્યાર પછી મિત્રો મિત્રો આપણે અરબ સાગરની અંદર આપણે જોઈએ તો તે અરબ સાગરમાં ગુજરાતની નીચેથી આપણે શરૂઆત કરીને કિનારાના ભાગોની અંદર આપણે શરૂઆત કરીએ તો એને છેક કેરળ સુધી આપણે જોઈશું, તો તેને આપણે પશ્ચિમ ઘાટ તરીકે ઓળખી શકીએ. મિત્રો જ્યાં બંગાળાની ખાડી આવી છે અને બંગાળાની ખાડીની અંદર તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ એ ભાગનો જેનો જે કિનારાનો ભાગ છે, જેને પૂર્વ ઘાટ તરીકે પણ મિત્રો આપણે તેને ઓળખાવી શકીએ છીએ. ત્યાર પછી મિત્રો આપણે ઉત્તર ભારતમાં જઈએ છીએ. ઉત્તર ભારતમાં દુનિયાનો સૌથી ઊંચો પર્વત હિમાલય આવેલો જોવા મળે છે. એ હિમાલય પર્વત, એને હિમાલયની ગિરિમાળા તરીકે ઓળખાવી શકીએ છીએ મિત્રો, જે
મધ્ય એશિયા તરફથી આવતા જે ઠંડા પવનોને રોકે છે અને આપણે ઠંડીથી રક્ષણ પણ કરે છે એ હિમાલય પર્વત પર તમને પરીક્ષામાં પૂછી શકાય હિમાલય પર્વત તમે દર્શાવી શકો ત્યાર પછી મિત્રો પૂર્વ ભાગની અંદર જે મેઘાલય રાજ્ય આવ્યું છે જ્યાં દુનિયાનો સૌથી વધુ વરસાદ પડે એ પણ મિત્રો નકશામાં પૂછી શકાય છે કે મેઘાલયની અંદર દુનિયાનો સૌથી વધુ વરસાદ પડે એ ચેરાપુંજી સ્થળ દર્શાવો તો તમારે ચેરાપુંજી એ મેઘાલય રાજ્યમાં ચેરાપુંજી દર્શાવો આમ તરીકે પણ આપણે જોઈ શકીએ છે મિત્રો આ બે પાટા નકશા કરો તો આપણે 3 માર્ક્સ પૂરેપૂરા આવી શકે છે મિત્રો નકશાનો વ્યવસ્થિત અભ્યાસ કરો તમે વધુથી વધુ સબસ્ક્રાઇબ અને શેર કરો અને તમારા અન્ય મિત્રો સુધી પહોંચાડો જય હિન્દ જય ભારત